તો આંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર ડાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો પાવાગઢ મંદિરની અંદર ચોરીની ઘટનામાં પોલીસને સફળતા મળતા તેઓ માતાજીના દર્શન ખાતે પહોંચ્યા શું છે વધુ વિગતો જેમાં શું ચોક્કસથી જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ એવા યાત્રાધામ પાવડ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પંચમહાલ જિલ્લા પોલીસે ઉકેલ્યો છે જેમાં મંદિરમાં થોડા દિવસ પહેલાં થયેલી ચોરીના પ્રકરણમાં પોલીસને સફળતા મળતા જિલ્લા પોલીસ ટીમનો કાફલો ગત રોજ સાંજે પાવડ મંદિર ખાતે પહોંચ્યો હતો અને માતાજીના આશીર્વાદ લીધા હતા વાત કરીએ તો પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત પોલીસ કાફલો શક્તિપીઠ પાવડ માતાજીના મંદિરે પહોંચ્યા હતા જેમાં જિલ્લાની એલસીબી એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ પાવડ પોલીસના પીઆઈ

મહાકાળી માતાજીના મંદિરના શિખર પર ધ્વજા પણ ચડાવી હતી અને ત્યારબાદ પોલીસના જવાનો મંદિરના પાંટાગનમાં ગરબે પણ ગુમ્યા હતા જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પોલીસ નું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું જી આભાર કાદર સમગ્ર મામલે તો પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી પ્રકરણમાં સફળતા પ્રાપ્ત થતા જિલ્લા પોલીસ ટીમનો કાફલો પાવાગઢ મંદિર પહોંચી માતાજીના દર્શન કર્યા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એલસીબી એસઓજી પંચમહાલ પોલીસ ટીમનું મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પંચમહાલ પોલીસની ટીમે મંદિર શિખર પર ધ્વજા ચોઢાવી બેન્ડ બાજુ સાથે પોલીસ જવાનો મંદિરના પટાંગણમાં ગરબે ગુમ્યા